ભરવાની તારીખ પણ આપી અને કીધું કે આ સમય દરમિયાન ફોર્મ ભરી શકાય. ફોર્મ ભરવા માટે ખાસ કરીને આપણે વિદ્યાર્થીઓને જણાવીએ કે કેવી રીતે ફોર્મ ભરી શકાય અને ક્યાં સુધી તારીખ ફરી એકવાર વિદ્યાર્થીઓને તે પણ જણાવી દઈએ. ફોર્મ અમને જે છે એ 8 તારીખથી શરૂઆત થઈ ગઈ, એટલે કે મે મહિનાની 6 તારીખ સુધી ફોર્મ ભરાશે. સૌથી પહેલાં તો આપણે ત્યાં એક બહુ મોટું અલગ પ્રકારનું જોવા મળે કે કોઈ પણ પ્રકારની પરીક્ષાની જાહેરાત આવે ને એ સ્ટાર્ટિંગમાં કોઈ જલ્દી ફોર્મ ભરવાનું વિચારતો નહીં, એવું વિચારે પાછળથી ભરીશું પાછળથી ભરીશું. પછી એવું થાય કે આખું ગામ સાથે ભરે એટલે આખું જે સર્વર છે એ જ હેંગ થઈ જાય અને પછી પાછું લંબો ટાઈમ બધે આ અંતે. એને કરતાં અત્યારે સ્ટાર્ટિંગમાં બધાએ મે મહિનાની 6 તારીખ સુધી આના ટોટલી બધા ફોર્મ ભરી દેવા જોઈએ. એક એ વસ્તુ ફોર્મ ભરી એટલે સૌથી પહેલાં તો એનો જે અભ્યાસક્રમ આપેલો છે એ અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને તલાટી કમ મંત્રીની જે અત્યારે 2400 જેટલી જગ્યાની જાહેરાત થાય એ નેક્સ્ટ ટાઈમ હવે આટલી મોટી જગ્યાની જાહેરાત નહીં આવે. આ તો વચ્ચે પેલું એક કૌભાંડ જેવું થઈ ગયેલું ને એના કારણે બધી એ પેપરમાં આવ્યું કે બે કેન્સલ જશે. એક આ એક સરસ બીજો ચાન્સ મળ્યો છે. પેલા ચાન્સની અંદર તો શું થયું કે એ આખું બધું રફે દફે થઈ ગયું, શું થયું કેવું થયું એને કોઈને હાજરી નહીં કરે અત્યારે હાલ, અને એ ખાલી પેલું રિઝલ્ટ આવ્યા પ્રકારનું જ થયું. આ દરેક જિલ્લા વાઇઝ છે એટલે દરેક વ્યક્તિને પોતાના જિલ્લાની અંદર જ આ પરીક્ષાનો એક મોકો મળશે. બીજું એક કે પાછલા 3-1 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ ડિપાર્ટમેન્ટની અંદર ધારો કે જીપીએસસી હોય કે ગણ સેવા પસંદગી મંડળ હોય અથવા તો પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે પોલીસ સેવા પસંદગી મંડળ હોય, તો આ દરેકમાં જે સામાન્ય જ્ઞાનનો અભ્યાસક્રમ હોય એક તો એકનો એક આવતો હોય, બીજું કે એની અંદર અમુક જ થોડુંક ચેન્જીસ કરે તો એ નોકરી લાગી જતા હોય. અને તલાટીની જોબ એવી છે ને કે દરેક વ્યક્તિને શક્ય છે તો પોતાના જિલ્લામાં અને પોતાના ગામની અંદર એની નજીક જ એને મળશે. એક એ બીજું કે અત્યારે હવે જે પેપર આવે છે ને પહેલાં એવું થતું કે 3 કલાકનું પેપર હોય ને 100 માર્ક્સનું પેપર હોય, હવે એને 3 કલાક એટલે કે 180 મિનિટ મળતી હતી. આ જે નવો અભ્યાસક્રમ આવે એની અંદર આ વખતે આખું ચેન્જ કરેલું છે. ધારો કે અહીંયા હું તમને વાત કરું તો આ જે તલાટીનું પેપર છે તો તલાટીનું પેપર એને 1 કલાકની અંદર એટલે કે 60 મિનિટમાં આપવાનું. બીજું એવું છે કે 60 મિનિટમાં આપવાનું એ વાત તો સાચી, પણ એ 60 મિનિટનું જે પેપર છે ને એ પેપર એને 100 માર્ક્સનું આપવાનું. એટલે કે જો તમે ગણવા જાઓ તો આ બાજુ 100 પ્રશ્ન તમારા એમસીક્યુ નીકળશે, આ બાજુ 60 મિનિટ, એટલે કે એની જે મિનિટ છે ને એ અડધી અડધી થઈ જાય, એટલે કે 35 સેકન્ડથી વધારે એને સમયગાળો મળતો નથી. આવું જ્યારે વિચારવાનું હોય ત્યારે સૌથી પહેલાં તો અહીંયા ઈ ઓપ્શન આપવામાં આવ્યો છે કે પહેલાં તો જ્યારે પહેલી વખત પરીક્ષા લે ને બિન સચિવાલય કારકુની એમાં ઈ ઓપ્શન આપેલો હતો ને તો બધા સ્ટુડન્ટ પૂછતા હતા કે ઈ ઓપ્શન છે છે અને બહાર નીકળે પછી ખબર પડી કે ઈ ઓપ્શન એટલે શું. ઈ ઓપ્શન એટલે એવો કે જ્યારે તમને 4 સાચા આપેલા એમસીક્યુ જે છે એ એમસીક્યુ તમને એમાંથી એક સાચો શોધવાનો અને જોવાવાળા વ્યક્તિને 4-4 સાચા લાગતા હોય અને એ જ્યારે નક્કી ના કરી શકે કે આમાં સાચો કયો ખોટો કયો તો એના 0.33 માર્ક જે હોય એ કપાય નહીં, એટલા માટે એને ઈ નામનો ઓપ્શન જે છે એને પસંદગી કરીને ટીક કરવાનું, એને શરણાગતિ સ્વીકાર લેવાની કે મને એક આ જે છે ને એમાં 4માંથી એક વિશે ખબર નથી એટલે એના 0.33 માર્ક જે કપાવા છે એ કપાશે નહીં. બીજું એક એ છે કે એને 4માંથી જે સાચો આવડતો છે એ લખશે એના એને માર્ક્સ મળશે, જો ધારો કે એને ખોટો ટીક કર્યો તો 0.33 માર્ક કપાઈ જશે. ગઈ વખત હું તમે તલાટીનું મેરિટ જોયો તો 55 થી 50ની વચ્ચે, 55 ઉપર જતું નહીં. એટલે આ જે મેરિટ જે થાય એ 50, 55, 60ની આજુબાજુ, એનું કારણ શું કે કોઈ વિદ્યાર્થીએ 70 જેટલા ટીક કરે એના 70 સાચા પડ્યા, 30 એના ખોટા પડ્યા, એટલે કે 0.33 લઈ ગયા 10 માર્ક કપાઈ જાય તો પાછો 60 ઊભો થઈ જાય. એટલે જો પરફેક્ટ એની તૈયારી નહીં હોય તેનો કોઈ મતલબ નહીં. બિલકુલ પ્રફુલભાઈ, એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો 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 હાજી, આપનો સવાલ જણાવો. તલાટીની એક્ઝામ આપી હતી બરાબર જી, આ વખતે જયારે એક્ઝામ આપવાની થશે તેમાં જયારે હું અગર પાસ થઈ ગયો તો મને કઈ રીતે ખબર પડે કે મને જોબ મળશે કે નહીં મળે? જી તમને નહીં, આખા ગુજરાતના જ પ્રશ્ન છે, બધા જ પૂછે પેલી તલાટીની પરીક્ષા થઈ હતી ને એનું કરવું છું અને એને ક્યારે જોબ મળશે. અમારે ત્યાં જે ગઢવી કરંટ ઓપરેશન કુમાર કેરેટ એકેડેમીમાં છોકરાઓ પાસ થયેલા ને એ અત્યારે બધા છોકરાઓ એ જ વાટ જોઈ રહ્યા કે એ બધા અત્યારે કોન્સ્ટેબલમાં જતા રહે કે તલાટીના આવું હોય ત્યારે આવે ત્યાં લગી એની તૈયારી કરીએ. એટલે આ વસ્તુ શું છે કે જ્યારે તમે આખું અને તૈયારી કરી રહ્યા પેલી તલા પરીક્ષામાં પાસ હતા એને હાલ સાઈડમાં મૂકી દો, આપણે પહેલાં જો પેન્ડિંગ કેસ સરકાર રાખે ને એ પ્રકારે કે હાલ પેન્ડિંગ કેસ થઈ જાઓ, આ નવે સાથે આખી તૈયારી ચાલુ કરી દો. તમારું જે નજીકનું ગામ છે એમાં તમને ઓર્ડર મળી જતો હોય ત્યાં તમને નોકરી મળતી હોય તો કંઈ વાંધો નહીં. પહેલાં એમ કેવું હતું કે મેરિટમાં નંબર આવશે એ મુજબ તમારે પસંદગી ભરવા જવાનું, જેમ મહેસૂલ ના જે ક્લાર્કની પરીક્ષા લીધી હતી પછી બધાને એમાં તો પોતપોતાનો જિલ્લો નહોતો મળતો તેમાં દરેકને પસંદગી આવે, તો આમાં એવું થશે કે 1500 જગ્યાથી એમાં પસંદગી મુજબનું થાય કે જ્યાં આવે. અહીંયા તો તમારો જ જિલ્લો તમારે ભરવાનો, એ જ પરીક્ષા પાસ કરવાની, તમારા જિલ્લાની અંદર જ તમને જોબ મળી છે, તમારે બીજો જિલ્લો શોધવાનો નહીં. એટલે તમારું નામ જો મેરિટમાં હોય તો ઓર્ડરની વાત જોવાની કે ચિંતા નહીં કરવાની, આ પરીક્ષા આપવાની, પેલા ઓર્ડર આવી જાય તો હાજર થઈ જવાનું, આ પરીક્ષા નહીં આપવાની, એમાં કઈ એવું ચિંતા કર્યા જેવું નથી. અને એક દર્શક મિત્ર છે આપણી સાથે. હેલો, હા જી, આપનો સવાલ જણાવો. જી હેલો હેલો, અમરેલીથી બોલું છું. હા જી, હા, હવે મારે એક પૂછવાનું હતું. અમારે એક છોકરાને DOSCCC સર્ટિફિકેટ ફરજિયાત હોય છે ને, તે સર્ટિ નથી, તો એના માટે શું કરવું પડે? હવે હવે આ જે તમારો પ્રશ્ન છે ને એ ફર્સ્ટ ટાઈમ પરીક્ષા થઈ હતી ને
અને તલાટીને ત્યારે આ જ કાર્યક્રમ આ જ વખતે આવી રીતે ચર્ચાયેલો કે ભાઈ ડોએકનું સીસીસી હોય તો શું કરવું જોઈએ. અત્યારે ગુજરાત સરકારની અંદર કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે જાઓ કોમ્પ્યુટર નહીં હોય તો બનશે જ નહીં. ગુજરાત સરકારને 115 કરતાં વધારે અલગ અલગ પ્રકારના જે ઈ ગવર્નન્સ ચાલે ને એના બાબતના ઓર્ડર મળેલા છે, અરે એના બાબતના બધા એવોર્ડ મળેલા છે. અને કોઈ પણ પ્રકારનો સરકારી ઓર્ડર હોય ને અત્યારે કોમ્પ્યુટરમાં જ ઇસ્યુ થાય. આજે તમે જો કોનું ફોર્મ ભરો ને એ પણ કોમ્પ્યુટરમાં ભરો ને, એટલે સીસીસીનું સર્ટિફિકેશન એ પ્રાથમિક જરૂરિયાત છે. ધારો કે તમારી જોડે સર્ટી નહીં હોય તો અત્યારે તેની અંદર એવો નંબર નહીં માગ્યો કે તમે સીસીસીના સર્ટીનો નંબર કે આ કે તે, તમારે ઓનલી અંદર યસ કરેલું આવે છે એટલે ડાયરેક્ટ એમાં ફિલઅપ થઈ જાય. જ્યારે તમે પરીક્ષા પાસ કર્યા પછી હાજર થવા જશો ત્યારે તમારે કોમ્પ્યુટરનું સર્ટી માગશે. જો એ વખતે તમારી જોડે સીસીસીનું સર્ટી એટલે કે કોમ્પ્યુટરની તાલીમ પાસ કરેલી એવું નહીં હોય તમને આધાર નહીં કરે. એનું કારણ એટલું જ છે કે આજે તલાટી તરીકે લાગ્યો પછી એ વ્યક્તિને ત્યાં જઈને કોમ્પ્યુટરમાં જ કામ કરવાનું, એ હાથે લખશે તો એ હવે પૂરું થઈ રહેવાનું. અત્યારે ધારો કે જમીનની નકલો છે કે 7-12ના ઉતારા, કાંઠાના ઉતારા, નંબર 6ની નકલ કે તમારા ઘરની આકારણી, તો બધું અત્યારે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ થઈ ગઈ. અત્યારે જીસવાન જોડે બધા જ પંચાયતો જોડી દીધા. વર્લ્ડની અંદર સૌથી મોટું કોઈ જે જોઈન્ટવાળું કે એમ કે ભાઈ નેટવર્કની અંદર ચાલતું હોય તો જીસવાન એમાં વર્લ્ડમાં ફર્સ્ટ નંબર આવે. આની સાથે ગુજરાત સરકાર જોડે જયારે કામ કરતી હોય તો સીસીસીનું સર્ટી તો એક કોમન વસ્તુ છે. અત્યારે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટો જે હોય કે જે ડોએક સાથે જોડાયેલી હોય અથવા ત્યાંના જે સરકાર દ્વારા માન્યતા આપેલી હોય એવી તમારા અમરેલીની અંદર ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ હશે, આખા સૌરાષ્ટ્રની અંદર છે, ત્યાં જઈને તપાસ કરી અને સૌથી પહેલા સર્ટીમાં એમાં એ લોકો 2 મહિનાની ટ્રેનિંગ આપતા હોય એના પછી મળતું હોય તો એ લેવા પ્રયત્ન કરશો. બિલકુલ પ્રફુલભાઈ, આપણે જે વાત કરી ફોર્મ ભરવાની તારીખ વિશે પણ માહિતી આપી અને આપ બીજી અન્ય માહિતી આપી, ખાસ કેટલાક વિદ્યાર્થીઓ એ જાણવા માંગતા હશે કે કયા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે. આની અંદર છે ને જે વ્યક્તિ 12 પાસ હોય એ દરેક વ્યક્તિ અરજી કરી શકશે. એની ઉંમર છે 18 વર્ષની અને વધારેમાં વધારે 28 વર્ષ સુધી. જે ઉપરની વ્યક્તિ છે એ 12 ધોરણ પાસ કરેલું હોય, 12મું ધોરણ પાસ કર્યા પછી 18 થી 28 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળામાં એ ફોર્મ ભરી શકશે. ધારો કે ઉપર કેટેગરી સિવાયની અનામતની છે એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની વ્યક્તિ છે, જો સરકારે એને 5 વર્ષની છૂટછાટ આપી, 28માં 5 ઉંમર એટલે 33 વર્ષ સુધી એનું ફોર્મ ભરી શકશે. એસસી એસટી છે તો નિયમ અનુસાર એને પણ 5-5 વર્ષની જે છૂટછાટ આપી એમાં ભરી શકશે ફોર્મ. જે વ્યક્તિ ઓપનના છે અને પુરુષ ઉમેદવાર છે અને હેન્ડીકેપ છે તો એને 10 વર્ષની છૂટછાટ આપી, જો સ્ત્રી છે તો એને 15 વર્ષની છૂટછાટ આપી. હવે આ જ બીજી વસ્તુ કે અનામત કેટેગરીના છે અને હેન્ડીકેપ છે તો એને એના માટે 15 વર્ષની છૂટછાટ આપી પુરુષ માટે, અને મહિલા માટે 20 વર્ષ સુધી એને ઉંમરની અંદર એટલે કે 28માં 20 ઉમેરી જાય 48 અંદર એક એવી કોલમ રખેલી છે કોઈ પણ વ્યક્તિ છે 45 વર્ષની ઉપર ઉંમર જતી હશે તો ફોર્મ ભરી શકશે નહીં, ત્યાં સુધી એ ફોર્મ ભરી શકશે. બીજું કે 12 પાસ કોઈ પણ વ્યક્તિ એ એફઆઈમાં હોય, એસઆઈમાં હોય, ટીવાયમાં હોય, અરે હું તો કોઈ એને બીજી કોઈ પ્રાઇવેટમાં જોબ કરતા 27 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો 28 પૂરા ના થાય એ પહેલાં ધોરણ 12 પાસ કરેલી વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકશે. અને સરકારી નોકરી મેળવવા માટેનો એકદમ ગોલ્ડન ચાન્સ, સૌથી ઓછામાં ઓછું ક્વોલિફિકેશન અને 12 પાસ એના ઉપરનું કંઈ છે નહીં. અને આનું જે લેવલ છે પરીક્ષાનું એ બધું 12 પાસ લેવલનું જ આવતું, એટલું બધું કંઈ અંદર હાયર લેવલ આવતું. એના જે પ્રશ્ન આપણે ગયા વખતના તલાટીના થાય તમે જુઓ તો એક 10મું ધોરણ ભણેલો સ્ટુડન્ટ હોય અને 10મા ધોરણમાં જે 70% લાવે ને એ આરામથી તલાટીનું પેપર સોલ્વ કરી નાખે એટલું ઇઝી પેપર આવતું હોય. બિલકુલ પ્રફુલભાઈ, એક દર્શક મિત્ર છે આપણી સાથે. હલો, હા જી, હા, મારો પ્રશ્ન એ છે કે તલાટી કે મંત્રીની જગ્યાઓ પડી છે જી, એમાં ઓછા સમયમાં ઝડપી તૈયારી કઈ રીતે કરી શકાય એનો જવાબ આપો. તમે સરસ પ્રશ્ન પૂછો કે ઓછા સમયમાં ઝડપી તૈયારી કઈ રીતે કરી શકાય. હું પાછલા 10-એક વર્ષથી અલગ અલગ પ્રકારની પુસ્તકો બધી લખું છું, એમાં કુમાર પ્રકાશનની મેં 70-એક જેટલી પુસ્તકો લખી હતી અને બીજી ગઢવી પબ્લિકેશનની અંદર જે ચાલુ થયું કે ગઢવી કરંટ અફેર્સ, તો એમાં અત્યાર સુધી મેં 6 અંક બહાર પાડ્યા. તો વિદ્યાર્થીઓના તમારો જે પ્રશ્ન છે ને એવા મારે ગયા તમે ગણો તો 17,000 લેટર પડેલા બધા સ્ટુડન્ટના આવેલા, અને મારો ઇમેલ તમે ખોલીને જોઈએ તેમાં તમે 5-1 હજાર મળે. એના માટે છે ને ગઢવી કરંટ અફેર્સ એક મેગેઝીન ચાલુ કર્યું, બજારમાંથી તમારે લેવું હોય તો લઈ લેજો. અત્યારે 6ઠો અંક આવેલો ડિવાઇસનો, તેમાં બધા 1-લાઇનર પ્રશ્ન છે એટલે કે એક સાચો પ્રશ્ન અને એની સામે એક સાચો જવાબ. પહેલામાં બજારમાં મળતું તેમાં કેવું હતું કે ભાઈ 4 MCQ એના આપેલા હોય, એક ઉપર પ્રશ્ન હોય, 4 અંદર મલ્ટીપલ હોય, એટલે પેલા છોકરાના મગજમાં ફિટ થઈ જતું કે સાચો કયો ખોટો કયો, પાછો પત્તા ફેરવીને જોવાનું, એમાં ઘણો ટાઈમ બગડતો. પાછું મેગેઝીનમાં શું કર્યું કે એને જવાબ રંગીન આવે, બ્લેક એન્ડ વ્હાઈટ છે તો સામે રંગીન જવાબ. તો એવા છે ને દર વખતે બહાર પડે, પહેલો જે અંક પડે તો એની અંદર 10,000 MCQ આપેલા, પછીનો જે અત્યારે લેટેસ્ટ છેલ્લે અંક એમાં 6100 MCQ આપ્યા ડીવાયસો ડેપ્યુટી સેક્શન ઓફિસરના. આ તો નેક્સ્ટ ટાઈમ 28 તારીખે જે પ્રકાશિત થશે અંક એમાં તમારે જે તલાટી છે એના માટેનો ટોટલી અભ્યાસક્રમ આપ્યો ને એના 6500 MCQ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આવા જશે. એટલે 100 ટેન્સ ફીટ તૈયારી કરી હોય તો આ પ્રકારનો અમારા અંકની અંદર વિદ્યાર્થીઓની જે માંગ છે એને સંતોષીને એ પ્રકારના બધા પ્રશ્ન જે અભ્યાસક્રમ મુજબના હોય એ આપવાનો પ્રયત્ન કરતા હોય. એટલે એ એના માટે એક મોડલ પ્રશ્ન છે કે એવા પ્રશ્ન એની આજુબાજુના અથવા તો એવા વર્તુળના પૂછાય. ધારો કે ગુજરાતની ભૂગોળના પ્રશ્ન મૂક્યા હોય અથવા તો ગુજરાતના ઇતિહાસના, તો સિદ્ધરાજ જયસિંહનું એક એક્ઝામ્પલ આપે કે ભાઈ ગુજરાતનો મહાન રાજા કોણ હતો, તો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહનું નામ આવે. અથવા તો ગુજરાતની અંદર બધા મુખ્યમંત્રીઓ કામ કર્યું એમાં સૌથી વધારે ગુજરાતને ફેમસ કોને કર્યું, તો જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી,
એમને ગુજરાતને ફેમસ જ કરી નાખ્યું જોરદાર. તો આ રીતે જે રાજાઓ મહારાજાઓના અથવા તો જે રાજકીય નેતાઓના પ્રશ્ન હોય કે જેને ગુજરાત માટે કંઈક સારું કર્યું છે, ભૌગોલિક છે, સાંસ્કૃતિક બાબતો છે, સાંસ્કૃતિક બાબતનો કોઈ પ્રશ્ન હોય તો દિવાળીબેન બિલ છે, તેમના વિશેના ઘણા બધા પ્રશ્ન પૂછેલા. લોકગાયક તરીકે કોનું નામ, તો કેટલી પરીક્ષામાં એમનો પ્રશ્ન આવ્યો. તો આ પ્રકારના આવા બધા પ્રશ્નોને નિંદર સમાવેશ કરી અને મોકલે એટલે ગઢવી કરંટ અફેર્સનો જે સાતમા નંબરનો અંક આવે ને એ સ્પેશિયલ તલાટીનો જ અંક હશે, અને એની અંદર ડીવાયએસઓ અને તલાટીનો જે કમ્બાઇન કોર્સ એના બધા ટોટલી તમારે 6500 થી 7000 એમસીક્યુ તમારે આવી જશે, એટલે કે તમારે 100 ટાઈમ સ્વીટ તૈયારી થઈ શકશે. બિલકુલ પ્રફુલભાઈ, એક બ્રેક માટે આપણે રોકાવું પડશે. દર્શક મિત્રો, તલાટીકમ મંત્રીની ભરતી થવાની છે અને તે અંગેની માહિતી અમે આ કાર્યક્રમ દરમિયાન આપને પહોંચાડી રહ્યા છીએ. ક્યાંય ન જતા જોડાયેલા રહો આ કાર્યક્રમ સાથે. પાછા ફરીશું એક બ્રેક બાદ. ધ્યાન તો રાખવું પડે છે, ફક્ત ઈચ્છા રાખવાથી શું? ઈચ્છા તો દરેક એ પણ રાખે છે કે એના વાળ હોય લાંબા, કાળા અને ઘટ્ટ, તો પછી સાધારણ તેલ કેમ? અરે ભાઈ, તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે. એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાથ સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. We are 15, so we are gifting. Shizder International na safal 15 varsh nimite New Zealand Education Fair attend karnar 10 lucky winners ne malshe New Zealand ni free air tickets. To jarur visit karo New Zealand Education Fair 13th April 11 thi 18 at Shizder International 207 Swapnil 5 Commerce 6 Roads. Call 400-422-65. बीरेन पटेल बावड़ावाला, श्रीधर इंटरनेशनल स्टूडेंट वीजा कंसल्टेंट. हमने कुछ फ्रेंड्स को एक सरप्राइज ब्यूटी ट्रीटमेंट ट्राई करने को कहा. बहुत क्रीमी है, मेरी चीक्स बहुत सॉफ्ट फील कर रहे हैं. तो आखिर हमने क्या यूज किया? सिर्फ डव और पानी है. डव में है 1/4 मॉइस्चराइजिंग क्रीम जो दे सॉफ्ट ग्लोइंग त्वचा रोजाना. अब पार्लर जाने की जरूरत नहीं है. डव पार्लर जैसा ग्लो रोजाना. वाली बहू किचन में स्ट्रेस, कपल का आज है बिग टेस्ट, मौका हाथ से निकल ना जाए, जला जला गुला गुला फिसला हाय, एक घूंट में टेंशन गुल एक घूंट में टेंशन गुल सब स्ट्रेस से को कर जा भूल. संस्कार ने संबंध ना नवा रंग, कलर्स गुजराती ने संग, अशक्य ने शक्य करती श्रद्धा नी वात, अने प्रेम नु नव प्रकरण एक अनोखु सकपण 20 एप्रिल थी सोमवार थी शनिवार रेडियो तुवेरदाल प्रस्तुत कुमकुम ना पगला पड़िया पावर्ड बाय लाल हिट सांजे 7 वागे अने रेटियो तुवेरदाल प्रस्तुत प्रीत पीयु अने पन्ना बेन पावर्ड बाय लाल हिट रात्रे 9 वागे आपनी मनगमती चैनल कलर्स गुजराती पर. બ્રેક બાદ સ્વાગત છે ફરી એકવાર કરિયર ગુરુમાં. તલાટીકમ મંત્રીની 2400 થી વધુ જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી છે તે અંગેની માહિતી આજે આપણે મેળવી રહ્યા છીએ. ગઢવી કરંટ અફેર્સના લેખક પ્રફુલભાઈ ગઢવી આ માહિતી આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. પ્રફુલભાઈ, એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમનો પ્રશ્ન પહેલા જાણી લઈએ. હલો 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 જેને 12 સાયન્સ મેં કરેલું છે અને 12માં ની અંદર એક વિષય ની અંદર એટીકેટી હતી, તો એની ફરીથી મેં એક્ઝામ આપેલી છે. તો જે માર્કિંગ અંદર લખવાના હોય છે ટકાવારી પર્સન્ટેજ, એ કેટલા લખવાના રહેશે? તમારી એટીકેટી સોલ્વ નહીં થયેલી હોય તો તમે પાસ નહીં થયા, એનો મતલબ એવો થયો. અને જે જાહેરાત છે એમાં ક્લિયર કટ લખેલું છે કે ભાઈ મે મહિનાની 6 તારીખ સુધી તમે ક્લિયર 12 પાસ ના હોય, એટલે કે તમારું ક્વોલિફિકેશન 12 પાસ ના અથવા 12 પાસ સંપર્ક ના હોય તો તમે ફોર્મ ભરી શકતા નથી. એમનો પ્રશ્ન છે કે તેમની એટીકેટી સોલ્વ થઈ ગઈ છે, હવે પર્સન્ટેજ કેવી રીતે લખી શકે? જો તમારી એટીકેટી સોલ્વ થઈ ગઈ તો તમે સ્વીકારી લીધું તમારે 35% આવી ગયા,
તો તમારા જે પર્સન્ટેજ છે એમાં બધા સબ્જેક્ટ હોય એમાં જે છેલ્લો સબ્જેક્ટ હોય એના 35 માર્ક ઉમેરી એટલા વડે તમે એનો ભાગાકાર કરી નાખજો જે હવે તમારો પર્સન્ટેજ થઈ જશે. ધારો કે તમારા 7-6 સબ્જેક્ટ છે તો 6 સબ્જેક્ટમાં તમે 5 સબ્જેક્ટની એક્ઝામ આપીએ છીએ અને જે છઠ્ઠો આવે તો 5ના 50-50-50 આવેલા તો 250 થયા, છેલ્લાના તમારા 50 આવ્યા તેમાં 35 ઉમેરીને સરળ કરીને ભાગી નાખજો, તમારી એવરેજ 46 કે 47% જે નીકળતા હશે એ નીકળી જશે. બિલકુલ પ્રફુલભાઈ, ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એ હશે કે પેપર સ્ટાઇલ છે, લોકો પહેલી વાર આ પરીક્ષા આપવા જઈ રહ્યા હોય, પેપર સ્ટાઇલ કયા પ્રકારની હોય છે આમાં? અહીંયા જે આ પેપર સ્ટાઇલ છે ને એ બધા વિદ્યાર્થી જે ફર્સ્ટ ટાઈમ, ધારો કે ભાઈ એમણે વાત કરી થોડી પહેલા કે બાર સાયન્સ છે અને બાર સાયન્સ કરેલ તો એને એક્ઝામ કેવી રીતે આપવી અથવા તો એને કે કેટલા પર્સન્ટેજ કરવા, હવે જેને એને ખુદને એટલું જ ખ્યાલ નહીં કરો પર્સન્ટેજ કેવી રીતે કરવા, તો અહીંયા પેપર સ્ટાઇલ છે ને એમાં સૌથી પહેલાં તો એવું કીધું કે ગુજરાતી ગ્રામર અને ગુજરાતી સાહિત્યકારો એટલે કે 35 માર્કના પૂછાય એટલે 17-18 માર્કનું ગુજરાતી ગ્રામર આવશે. જેને બાર સાયન્સ કર્યું હોય અને ગુજરાતી ગ્રામર ના એટલે ગુજરાતી ના રાખ્યું હોય તેને ગ્રામર તો આવડે જ નહીં, સંસ્કૃત ને ગુજરાતી બંને સબ્જેક્ટ લેવાના આવે અને બીજો કોઈ સબ્જેક્ટ લીધો તોય ના આવે, એટલે એક પહેલા એ તૈયારી કરવી પડે. બીજું કે ગણિત, તો બાર સાયન્સનો સ્ટુડન્ટ હોય કોમર્સનો સ્ટુડન્ટ હોય તેને ગણિતમાં બહુ વાંધો ના આવે 15 માર્કનું જે છે. અંગ્રેજી આર્ટ્સનો સ્ટુડન્ટ હોય અને ઇંગ્લિશ ના લીધું હોય તો એને 15 માર્ક માટે પૂરેપૂરી તૈયારી કરવી પડે અને 35 માર્ક જીએસ. આ જીએસમાં એ પ્રકારના પ્રશ્ન આવતા હોય ને કે કરંટ અફેર્સ પણ આવી જાય, ગુજરાતનો ઇતિહાસ આવી જાય, ભારતનો ઇતિહાસ આવી જાય, વિશ્વનો ઇતિહાસ આવી જાય, કેમ કે અંદર જે અભ્યાસક્રમ છે એમાં સામાન્ય જ્ઞાન લખ્યું, સામાન્ય જ્ઞાન એટલે આખો દરિયો જ આવી ગયો, યુપીએસસી ચોપડી જેટલું થઈ ગયું અને એમાંથી જે ઉપર ઉપરના જે પૂછેલા પ્રશ્ન હોય કે જે વારંવાર પૂછાતા હોય એના માટે અમે છે ને 7-1000 એમસીક્યુની બુક પાડી હતી કે કોન્સ્ટેબલ 7000 એમસીક્યુ એવું લખ્યું હતું. એમાં 1997 થી 2015 સુધી જેટલી પણ પરીક્ષાઓના પેપર થઈ ગયા ને એ બધાના પેપર વન લાઇન સોલ્વ કરીને એની અંદર મૂક્યા હતા, એટલે કે એ તમે વાંચી લો તો બહુ વાંધો ના આવે. અને જે વિદ્યાર્થી હોય એને સૌથી પહેલાં તો પરીક્ષા આપતા પહેલાં એ જ્યારે 12મું પાસ કર્યા પછી એને જનરલ નોલેજ વાંચવાની આદત નહીં હોતી, ધારો કે કોમર્સ કર્યું તેની 4-5 ચોપડીઓ 35 માર્ક લાઈન પૂરું કરી નાખ્યું હોય અને જો એને 12% આવે તો સીએમ જતો રહે અથવા તો એને બીજી કોઈ જગ્યાએ સીએસમાં જતો રહે અને એના આ પરીક્ષાઓ કોણ આપવાના જેના પર્સન્ટેજ 50 કરતાં ઓછા છે, જે 70% કરતાં ઓછા છે, 70%ને ફર્સ્ટ ક્લાસવાળા સીધો બધાની માટે સેટ થઈ જ જવાના અને એને કોઈની કોઈ જગ્યાએ સારી જોબ મળી જાય, ધારો કે બાર સાયન્સ પાસ કર્યું, એન્જિનિયરિંગમાં લાગ્યો, ફાર્મસીમાં લાગ્યો, મેડિકલમાં જતો રહ્યો, તો એ તલાટીની પરીક્ષા આવવા નહીં આવવાનું. બાર સાયન્સમાં ઓછા ટકા હોય, ફેલ થયેલો હોય, એટીકેટી હોય એ વ્યક્તિ પરીક્ષા પણ એને જનરલ નોલેજ હોવું જરૂરી છે. અને જનરલ નોલેજના જો પ્રશ્નને નહીં આવે, ધારો કે રમત ગમતની અંદર અત્યારે ટોપ પર કોણ છે, મુખ્યમંત્રી અત્યારે ક્યાં ફરી રહ્યા, ગઈકાલે જેમાં પેલી ચા પેલું કીટલીનું ચાય પર ચર્ચા હતું ને એવું ગઈકાલે એક નવો સમાચાર આવેલો કે ભાઈ બોટ પે ચર્ચા અને આપણા જે વડાપ્રધાન છે એ પેરિસનો ટાવર જુદા તને ટીમ બતાવ્યું, એ પ્રશ્ન પૂછે કે હમણાં તાજેતરમાં કઈ જગ્યાએ એમની મુલાકાત લીધી, તો આવા બધા જે હોય એ પ્રશ્નને તૈયાર કરવા જોઈએ. સામાન્ય જ્ઞાનની અંદર ઇકોનોમિક્સના જે ભારતીય ઇકોનોમી છે, ગુજરાતનું અર્થતંત્ર છે, એવું અત્યારે ધારો કે બજેટ થયું તેમાં કયા પ્રકારના નવા નવા ફેરફારો હોય અથવા તો કયા ફેરફાર નથી અથવા કયું યથાવત રાખ્યું, આ બધા જ પ્રકારના પ્રશ્નને તૈયાર કરવા પડે. આ પ્રકારથી એટલે કે જેમ વાત કરી કે 100 માર્કનું જે પેપર છે એમાં 15 માર્ક ગણિત, 15 માર્ક અંગ્રેજી અને 35 માર્કમાં ગુજરાતી ગ્રામર અને સાહિત્યકારો અને 35 માર્કનું જીએસ, આખી સ્ટાઇલથી તૈયારી કરે તો એ પાસ થઈ જાય. જી બિલકુલ, એક કોલર છે આપણી સાથે. હલો સાહેબ નમસ્તે. નમસ્તે, બોલો ભાઈ, સવાલ જણાવો આપનો. જી સાહેબ, હું અમરેલી નો સાવરકુંડલા થી જયેશ બોલું છું. જી અજી સાહેબ, મારો સવાલ એ છે કે મારું ગણિત અને સાહેબ અંગ્રેજી બહુ જ નબળું છે. જી, એટલે મારે હવે સાહેબ એને થોડા સમયમાં જાજુ કવર કરવું હોય અથવા તો એ વધારે મારું પાવરફુલ કરવું હોય તેના માટે તો મને કોઈ ઉપાય બતાવજો. જી, આ ખૂબ જ આમ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે કે કોઈ સબ્જેક્ટમાં માનો કોઈ વિદ્યાર્થી નબળું છે તો બીજા વિદ્યાર્થી મતલબ બીજા સબ્જેક્ટમાં એ કવર અપ કરી શકે છે કે કેમ? તમારું ગણિત જો નબળું હોય તો તમને અહીંયા કીધું કે જે 100 માર્કના પ્રશ્ન છે ને એની અંદર કોઈને બધું નથી આવડવાનું, જેને અંગ્રેજી ગ્રામર આવડતું છે એને ગણિત નહીં ફાવતું હોય, ગણિત ફાવતું છે અને ગુજરાતી ગ્રામર નહીં ફાવતું હોય, બધું ફાવતું છે, જીએસ નહીં ફાવતું હોય, જીએસ બધું ફાવતું છે અને કહો તો ગુજરાતી સાહિત્યકારોને નહીં ફાવતું હોય. અને અહીંયા જે છે ને એ તમારે 60-65 માર્ક એટલું આવે ને એ મેરિટમાં લાગી જાય. તલાટી એવું નહીં 100 માંથી 99 આવે તો જ પાસ થાય. અહીંયા તમારું નેગેટિવ માર્કિંગ છે કે તમે 30 ખોટા લખ્યા તો તમારા અંદરથી 10 માર્ક કપાવવાના છે, એટલે 70-70 પડે તમારું 60નું મેરિટ આવવાનું, એટલે એનું મેરિટ છે 65-75 વચ્ચે આવતું હોય. ધારો કે તમારું ગણિત નબળું છે તેના માટેનું એક સોલ્યુશન છે કે તમે જીએસની અંદર સૌથી વધારે ધ્યાન આપો, ગુજરાતી ગ્રામર છે આપણી માતૃભાષા છે એ આરામથી આવડી જાવ એના પર સૌથી વધારે ધ્યાન આપો અને 6ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના ગુજરાતીના જે લેખકો એની અંદર આવતા હોય, જે કવિઓ આવતા હોય એ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે કે 8 થી
થી 10 પત્તાની અંદર પતી જાય છે અને એના માટે થઈ અને તમે પૂરેપૂરી આખી તૈયારી કરી શકો. ધારો કે તમને એ ખબર ના પડે તેની પેપર સ્ટાઇલ માટે મેં તમને કીધું ને કે અમારા આવતા વખતનું જે ગઢવી કરંટ અફેર્સ નો અંગ આવશે ને એમાં તલાટીની ટોટલી જે પેપર સ્ટાઇલ આપેલી છે આ ચાર પ્રકારનું એના એકદમ નમૂનાના પ્રશ્નપત્ર અંદર આપેલા હશે અને કયા પ્રકારથી કેવી તૈયારી. ધારો કે ગણિત છે ને તમે ગણિતના અંદર જે જૂના પૂછેલા છે દાખલા એ મુજબના એને ગણેલા આપે નહીં કે પેલા ચાર એમસીક્યુ વાળા ખોટા ખોટા ટીક કરવાના અથવા તો અંદર એક મૂકેલો હોય એ આખું ટોટલી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું હોય એટલે તમારું ગણિત નબળું હોય તો તમે જીએસમાં અથવા તો ગુજરાતી ગ્રામરમાં વધારે થોડી તૈયારી કરો તમે આરામથી પાસ થઈ જશો. બિલકુલ દર્શક મિત્રો, કરિયર ગુરુ કાર્યક્રમમાં સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આગળ પણ આ માહિતી મેળવતા રહીશું. उड़पी में डोसा ही नहीं टाकोस भी मिलने लगे हैं. कांचीपुरम में कामयाबी भी रेशम से बुनी जा रही है. देश का कोना कोना बदल रहा है और हम गर्व के साथ इस बदलाव का हिस्सा बन रहे हैं. अब कोना कोना कोटक, कोटक महिंद्रा बैंक. खुशबुओं में खो जाने की एक और वजह नए लक्स के 10 रुपए के पैक के साथ जिसमें है 11% एक्स्ट्रा लक्स. बस जरा सा और लक्स. वी आर 15 सो वी आर गिफ्टिंग. शीजर इंटरनेशनल ना सफल 15 वर्ष निमित्ते न्यूजीलैंड एजुकेशन फेयर अटेंड करना 10 लकी विनर्स ने मिलशे न्यूजीलैंड नी फ्री एयर टिकट्स. तो जरूर विजिट करो न्यूजीलैंड एजुकेशन फेयर 13th April 11-18 एट श्रीधर इंटरनेशनल 207 स्वप्निल 5 कॉमर्स 6 रोड्स. कॉल 400-422-65. बीरेन पटेल बावड़ा वाला श्रीधर इंटरनेशनल स्टूडेंट वीजा कंसल्टेंट. विटामिन ई युक्त नवो विवेल रूप एवो उजड़े वारंवार किस मड़े रोज अंदर थी पोषण आपे रूप निखारे. विवेल सोप त्वचा ने पोषण आपे. आ समर मा मेळवो विवेल पर डबल ऑफर. વેલકમ બેક પ્રફુલભાઈ. એક કોલર આપણી સાથે જોડાયા છે તેની સાથે વાત કરીએ. હેલો. હા જી નમસ્તે. નમસ્તે. મારે જાણવાનું હતું કે આજે 28 વર્ષની ઉંમર આપેલી છે આમાં જી, તે 28 વર્ષ કોઈ વ્યક્તિને આ મહિને પૂરા થતા હોય તો એના માટે એપ્લાય કરી શકે કે ના કરી શકે? તમને સ્પષ્ટતા વાળી બાબત કહી દઉં કે તમે એવું કીધું કે 28 વર્ષ પૂરા થાય તો અંદર જે ડેટ લખેલી છે ને કે ભાઈ મે મહિનાની 6 તારીખ એ પહેલા જો પૂરા થઈ જતા હોય ને તો તમે ફોર્મ ભરી શકો નહીં. મતલબ કે તમે મે મહિનાની 1 તારીખે જન્મેલા હોય અને અહીંયા એના 1 તારીખે પૂરા થઈ જતા હોય ને તો તમારે એમાં ચાન્સ નહીં આવે. જો પૂરા નહીં થતા હોય ત્યાં સુધી એટલે કે આ તમે એની 6 તારીખ સુધીની ઉંમર ગણવાની એવી ક્લિયરિટી અંદર લખેલી છે કે ભાઈ 6 મે સુધીમાં જેની ઉંમર 28 પૂરી થઈ જશે એ નહીં ગણાય, નહીં થતી હોય તો ગણાશે. એટલે એ ડેડલાઈન તમને આપેલી છે કે મે મહિનાની 6 તારીખ 2015. બિલકુલ પ્રફુલભાઈ, એક મહત્વનો પ્રશ્ન એ છે કે ગઢવી કરંટ અફેર્સનું મેગેઝિન તો આ તૈયારી માટે મદદરૂપ ખાસ કરીને થશે જ, પણ એ સિવાય પણ તૈયારીના ભાગરૂપે શું કરી શકાય? ચેનબેન, એ સિવાય તમે ચેક કરજો કે જૂના જેટલા પેપર લેવલ હશે ને એમાં સૌથી પહેલા તો જે ગુજરાત પાક્ષિક, ગુજરાત સરકારનો જે પાક્ષિક આવે દર 15 દિવસે બહાર પડે તેમાં ગુજરાત સરકારની બધી યોજના વિશેની સંપૂર્ણ ટોટલ માહિતી આપેલી હોય. એક એ જોવું જોઈએ. બીજું જે ગુજરાત રોજગાર આવે તો ગુજરાત રોજગારની અંદર બધા જ પ્રકારના પ્રશ્ન કે 50-50, 60-60 જેટલા દર વીકમાં એક એક વખત એટલે કે તમે ગણો તો આખા મહિનાની અંદર એના 200 જેટલા પ્રશ્ન આવતા હોય. બીજું કે કુમાર પ્રકાશનની એક સામાન્ય જ્ઞાનની મારા નામથી લખેલી બુક છે એ, અને કુમાર પ્રકાશનની એક તલાટીની ડિસ્ક્રિપ્ટિવ બુક આવે કે જેની અંદર ટોટલી ડિસ્ક્રિપ્ટિવ આખી માહિતી આવે એ 280 ની આજુબાજુની કિંમતની છે. તો એ આટલી વસ્તુ જોઈ લે તો આજે તલાટીના પ્રશ્ન છે ને એને કાયમ માટે સોલ્વ થઈ જાય. અને બીજું કે રેગ્યુલર એને થોડુંક થોડુંક ન્યૂઝ પેપર, ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર કે સંદેશ કે એ ગુજરાતી પેપર જે છે ને નવ ગુજરાત કે એમાંનું કોઈ પણ એક પેપર, બધાએ નહીં કોઈ પણ એક જોઈ લે ને તો બધા સમાચાર તો એક ના એક જ હોય. તો એનું જે આ છે કે રમત ગમતના સમાચાર આવતા હોય કે ઇકોનોમી બાબતના આવતા હોય, પોલિટિકલ બાબતના આવતા હોય તો એ પાસ થઈ જાય. બિલકુલ. ખાસ વિદ્યાર્થીઓને આપ શું સંદેશ આપવાનું પસંદ કરશો? ખાસ એક જ બાબત કે આ લોકો સૌથી પહેલા તો ટાઈમે ફોર્મ નહીં ભરતા, છેલ્લા 2 દિવસ બાકી ફોર્મ ભરવા દોડતા હોય. એટલે પહેલી એક વસ્તુ કે એને ફોર્મ ભરી દેવું જોઈએ. અને બીજું કે ફોર્મ ભર્યા પછી જ્યાં સુધી એની ડેટ ડિક્લેર થયેલી હોય અને પેલું કોલ લેટર ના નીકળે ત્યાં સુધી રિવિઝન તો બાજુ પર વાંચતા જ નહીં. એટલે એ લોકો અત્યારથી વાંચવાની શરૂઆત કરી દે
તો એને પૂરેપૂરી સફળતા મળે નહીં. તો શું થાય, બીજા જે 5-10-25 છોકરાઓ ક્લાસમાં જતા હોય, એ ક્લાસીસમાં જતા છોકરાઓ હોય, એ જ 100% પાસ થતા હોય, અને ઘેર તૈયારી કરે કે નસીબ જો કે 5-10% પાસ થાય, બાકી 95% સ્ટુડન્ટ ફેલ થતા હોય એવું બનતું હોય. બિલકુલ પ્રફુલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો આ સમગ્ર માહિતી માટે, આપ ઉપસ્થિત રહ્યા તેના માટે. તો દર્શક મિત્રો, કરિયર ગુરુમાં આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ પ્રવાસના બીજા દિવસે દેશના સૌથી મોટા શહેર ટુલુજ ખાતે એરબસ કંપનીની મુલાકાત લીધી હતી. એરબસની મુલાકાતને મોદીએ ભારે રોમાંચક ગણાવી. નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ પ્રવાસના પ્રથમ દિવસે શુક્રવારે 20 મહત્વના કરારો કર્યા, જેમાં 36 રાફેલ ફાઇટર જેટ્સની ડીલ પણ કરવામાં આવી. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લખવીની જેલ મુક્તિ પર અમેરિકાએ સખત નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ગંભીરતા બતાવવાની સલાહ આપી છે. લખવીની જેલ મુક્તિ પર ભારતે પાકિસ્તાન સામે સખત વિરોધ વ્યક્ત કરતા કહ્યું છે, આ નકારાત્મક ઘટનાક્રમથી એ ધારણા મજબૂત થઈ છે કે પાકિસ્તાનની આતંકવાદીઓ સાથે નિપટવાની બેવડી નીતિ છે. પંજાબના અમૃતસરમાં અટારી સીમા નજીક પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ઘૂસણખોરો સાથેની અથડામણમાં બીએસએફના 3 જવાનો ઘાયલ થયા છે. રાજ્યના આઈપીએસ અધિકારીઓના પ્રમોશન અંગે કોઈ નિરાકરણ ન આવતા ગૃહમંત્રી તેમજ ગૃહસચિવને મળી રજૂઆત કરાઈ હતી. મોદીએ પ્રથમ વિશ્વયુદ્ધના શહીદ ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી એરબસ મેક ઇન ઇન્ડિયામાં જોડાવા ઉત્સુક. મહેમાન અને મોટા વ્યક્તિઓને અપાય છે પદ્મ પુરસ્કાર, શરદ યાદવનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન. લખવીની મુક્તિ અંગે અમેરિકાએ નારાજગી દર્શાવી, આતંકવાદ સામે ગંભીરતા દાખવવા પાકિસ્તાનને સલાહ. સિમીના પૂર્વ વડા યાસીન પટેલે અમદાવાદની મુલાકાત લીધી હતી, પુરાવા મળતા પોલીસ દોડતી થઈ. કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે કમર કસી, રણનીતિ માટે ફળદુની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક. કચ્છના કાટમાળ કૌભાંડમાં શિક્ષકોને મુક્તિ મળશે, આનંદીબહેને ખાતરી આપી. નમસ્કાર, હું છું ઉત્સવ, ન્યૂઝ ટુનાઇટમાં આપનું સ્વાગત છે. પ્રદેશ ભાજપની 2 દિવસીય કારોબારીમાં આજે પ્રદેશ હોદ્દેદારોની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે, જેને લઈને આ બેઠકમાં રણનીતિની સમીક્ષા કરવામાં આવી હતી, તો સાથે સંગઠનના માળખાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી ટૂંક સમયમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતમાં આનંદીબહેનની સરકારને 1 વર્ષ પૂરું થવાનું છે, તેની ભાજપ ભવ્ય ઉજવણી કરશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી સતીશ તથા પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કારોબારીમાં મુખ્યત્વે રાષ્ટ્રીય કારોબારીમાં જે એજન્ડાઓ હાથ ધરાયેલ છે એને અનુમોદન આપવાનું કામ થતું હોય છે, સાથોસાથ વિવિધ પ્રસ્તાવો, રાજકીય ઠરાવો સરકારને, જ્યારે ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે વિશેષ સ્વરૂપે થયેલા કાર્યોના અભિનંદન આપવાનું પણ કાર્ય થતું હોય છે, સાથોસાથ સંગઠન પર્વને લગતી પણ કાર્યવાહી થશે. કાટમાળ કૌભાંડમાંથી શિક્ષકોને મુક્તિ આપવાની રાજ્ય સરકારે ખાતરી આપી છે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ગાંધીનગર ટાઉન હોલમાં યોજાયેલા પ્રાથમિક શિક્ષકોના કાર્યક્રમમાં જાહેરમાં ખાતરી આપી છે કે ભૂકંપ વખતેના કાટમાળ કૌભાંડમાં 572 શિક્ષકો સામે પોલીસ ફરિયાદ થઈ હતી.
કચ્છમાં જાન્યુઆરી 2002માં આવેલા ભૂકંપ બાદ કાટમાળ કૌભાંડ મામલે 14 વર્ષ બાદ શિક્ષકોને મુક્તિ આપવાની આનંદીબહેન પટેલે ખાતરી આપી છે. કચ્છમાં કાટમાળનો નિકાલ કરવામાં પુરાવા પર અનેક લોકોએ પોતાની જાણતા અજાણતા સહીઓ કરી હતી, જેમાં 572 શિક્ષકો દ્વારા પણ સહી કરવામાં આવી હતી. આ તમામ 572 શિક્ષકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેના કારણે અનેક શિક્ષકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આથી શિક્ષક સંઘો દ્વારા શિક્ષકો નિર્દોષ હોવાની સીએમ સુધી રજૂઆતો થઈ હતી, જે અનુસંધાને સીએમએ આજે આ જાહેરાત કરી હતી. એ ફાઇલ મંગાવીને જોઈશું કે એમાં શું ટેકનિકલ મુદ્દાઓ મળે છે. એ ટેકનિકલ મુદ્દાઓ